સુરતના ડુમસ રોડ ખાતે સુરતના કલાકાર અરુણ કુમાર નિકમે પત્રકાર પરિષદ યોજી હતી. પોતાના આગામી લોન્ચ થનાર ગુજરાતી વિડીયો વજૂદના લોન્ચિંગ અંગે વાત કરી હતી. સુરતના જ કલાકાર એવા અરુણ કુમાર નિકમ તેમનું બીજું ગુજરાતી વિડીયો આલ્બમ વજૂદ સુરતમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. વજૂદ ગુજરાતી વિડીયો આલ્બમ RDC મ્યુઝિક મીડિયા દ્વારા બનાવાયું છે. તો આ અવસર પર એક પત્રકાર પરિષદ યોજી અરુણ કુમાર નિકમે પોતાના નવા ગુજરાતી વિડીયો વજૂદ અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા. 2017માં મારો ફર્સ્ટ એલ્બમ આવ્યો વાહ તેરી બેવફાઈ, જેના મ્યુઝિક ડિરેક્ટર છે નિખિલ કામતજી, જેમને અત્યાર સુધી બોલિવૂડમાં ઘણી બધી હિટ આપ્યો છે, કે એક્ઝામ્પલમાં અચ્છા સિલ્લા દિયા તુને મેરે પ્યાર કા, સોનુ નિગમને ફર્સ્ટ બ્રેક આપવાવાળા નિખિલ કામત, એમના ફાધર અગમ કુમાર નિગમને બ્રેક આપવાવાળા નિખિલ કામત, અને એના પછી અરુણ કુમાર નિગમને બ્રેક આપવાવાળા પણ નિખિલ કામત, જેમને અચ્છા સિલ્લા દિયા તુને મેરે પ્યાર ક્યા, શુક્રિયા શુક્રિયા, પછી તુમ બિન, એવી બધી ઘણી હિટ ફિલ્મો આપેલી છે. તો મારો 2017માં ફર્સ્ટ એલ્બમ આવ્યો વાહ તેરી બેવફાઈ, એના બધા સોંગ મેં પોતે લખેલા હતા અને સિંગિંગ પણ મેં પોતે જ કરેલી હતી. જી, ખાસ કરીને અરુણ કુમાર, આજે તમને ગુજરાતી ફિલ્મમાં તમે શા માટે સિંગિંગ? ના ના, એકચ્યુઅલી મારો જે જન્મ છે એ ગુજરાતનો છે, બરાબર ને? અને સૌથી પહેલાં હું છેલ્લા 15 વર્ષથી બોલિવૂડમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. 15 વર્ષની સ્ટ્રગલ કર્યા પછી મને સૌથી મોટો બ્રેક મળ્યો વાહ તેરી બેવફાઈમાં, જેમના પ્રોડ્યુસર હતા વિરેન્દ્રભાઈ વાડેર, જે જામનગરથી હતા. તો એના પછી ગુજરાતી ઘણા બધા સોંગ તો હું સાંભળી રહ્યો હતો. પછી મેં વિચાર કર્યો કે ચાલો આપણે આનાથી કંઈ હટકે કરીએ. તો એનામાં મેં જે મ્યુઝિક ઉપર, એટલે મારી આખી જે ટેકનિકલી ટીમ હતી એ આખી બોમ્બેથી હતી, અને લોકેશન જે હતું મારું ગુજરાતનું હતું. જ્યારે તમે આ સોંગ સાંભળશો તો ત્યારે તમને જોવા મળશે કે સાઉન્ડનો ઇફેક્ટ બહુ ડિફિકલ્ટ છે, આનો જે મ્યુઝિક છે એ પણ બહુ ડિફિકલ્ટ છે, અને સિંગિંગ છે એ પણ ડિફિકલ્ટ છે. બધા, એટલે આ જો આખું સોંગ છે અમારું, એ મેં LM સ્ટુડિયો એટલે લતા મંગેશકર સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલું. ના, સાજિદભાઈ ને સાગરભાઈએ કીધેલું. હા, તો સબ્જીનો એવું છે કે હું એકચ્યુઅલી, મારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ હતું, ફેમિલીનો કોઈનો સપોર્ટ નહીં હતો મને સૌથી પહેલાં તો. તો તારે હું શાકભાજી વેચતો હતો, અને મગજમાં એક હતું કે ભાઈ મારે લખવાનું છે અને લખીને પછી ગાવાનું પણ છે, એટલે શાકભાજી વેચતા વેચતા જ મેં આ બધું સ્ટ્રગલ કરેલું છે. સર, એ તો ગોડ ગિફ્ટ કહેવાય. હા, મેં આ સિવાય જેમ કે મારો સૌથી મોટો પ્રોજેક્ટ છે મારા માટે જય ગાજન માતા, જેમના પ્રોડ્યુસર જેઠમલજી સોની છે, એ ગીતની ખાસ વાત તો આ છે કે દીદી સાથે, એટલે મેં જ્યારે નાનો હતો અનુરાધા પૌડવાલનો બધા સોંગ મેં બહુ સાંભળતો, અને ક્યારે મેં વિચાર પણ નહીં કરેલો કે હું જે ગીત લખીશ એ સોંગ દીદી ગાશે, એ મારા માટે બહુ મોટી વાત કહેવાય. એના પછી મેં જેમ કે સાગર સરે કીધું કે મેં સલમાન ખાનનો 10-8નો ફેન હતો, તો સલમાન ભાઈને મળવાની મારી બહુ ઈચ્છા હતી કે હું કેવી રીતે મળીશ. તો એ ધ્યાન રાખીને મેં એક આખું સોંગ લખ્યું, જેનામાં મારી 17 વર્ષની જે જર્ની છે, જે મેં ખાસ સલમાન ખાનના માટે કરેલી છે, તો આખું જે જર્ની છે, આખું સોંગ, આખી જર્ની મારી તમને એ સોંગમાં જોવા મળશે, જેનું ટાઇટલ છે કેસે મિલું મેં, જેને લખ્યું પણ મેં પોતે જ છે, કમ્પોઝિશન મારું જ છે, સિંગિંગ પણ મારી છે, અને મ્યુઝિક ડિરેક્ટર છે ગૌરવ કુમાર. પ્લેબેક સિંગરમાં તો મારા મોટા ભાઈ સોનુ નિગમને, કેમકે ખાસો સપોર્ટ કર્યો એમને મને. વધુમાં અરુણ કુમાર નિકમની મ્યુઝિક સફર ઘણી રસપ્રદ છે. સામાન્ય શાકભાજી વેચવાનો વ્યવસાય કરી 15 વર્ષ સુધી બોલિવૂડમાં સ્ટ્રગલ કર્યા બાદ તેમને આ સફળતા હાથ લાગી છે. આ પહેલા તેમનું હિન્દી વિડીયો આલમ વાહ તેરી બે વફાએ રિલીઝ થઈ ચૂક્યું છે, જેનું મ્યુઝિક બોલિવૂડના સુપ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર નિખિલ કામત આપી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. નાનપુરા ખાતે આવેલા જૂની બહુમાળીના જાતિ નાયબ નિયામકની કચેરીએ જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. મોડી રાતથી જ ટોકન માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. સુરતમાં સરકારી તંત્રની અનેકવાર વિવિધ સમસ્યાથી લોકોને ભોગવવું પડે છે, ત્યારે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતની બહુમાળી બિલ્ડિંગ ખાતે આવેલા સુરત જાતિ નાયબ નિયામકની કચેરી ખાતે રોજ મોડી રાતથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓના જાતિના પ્રમાણપત્ર માટે લાઇનમાં ઉભા રહે છે, અને સવાર પડતા 700 જેટલા ટોકન
અપાયા હતા, પરંતુ રાત્રિની જ લાઇનમાં ઉભા રહેલા અને ટોકનની વંચિત રહેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ સરકારી તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે જોવું એ રહ્યું કે જાતિના દાખલા કઢાવવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓને તેઓની જાતિના પ્રમાણપત્ર મળશે કે પછી આવી જ રીતે લાંબી લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સુરત. નાનપુરા ખાતે આવેલા હિતેશ એપાર્ટમેન્ટના ચોથા માળના ફ્લેટમાંથી લાખોની મતાનો મોબાઈલ ચોરી ભાગી છૂટેલાના અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખાતે આવેલા હિતેશ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા સ્મિત લાપસીવાલાએ મકાનના નિશાન બનાવી ઘરમાં ઘૂસી ઘરમાંથી બે મોઘોડાટ, જેમાં એક 1,05,000 અને બીજો 10,000 મળી 1.15 લાખની મતાની મોબાઈલની ચોરી કરી ભાગી છૂટેલા ત્યાં જ રહેતા તિલક ધારી શાહને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.